પ્રત્યક્ષ દેવતા છે. સૂર્ય દેવતા પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થા વ્યક્ત કરવાનો તહેવાર એટલે છઠ પૂજા. ભાવનગરમાં પણ બોરતરાવ ખાતે છઠ પૂજાની ઉજવણી કરવામાં આવી. છઠ સૂર્યની ઉપાસનાનો તહેવાર છે. સૂર્ય દેવતા પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થા વ્યક્ત કરવાનો તહેવાર છે. ખેડૂત સમાજ કે જે ખેતી પર આધારિત સમાજની સંસ્કૃતિમાં વિવિધ દેવી દેવતાઓની પૂજા એ સમાજની સંપૂર્ણ માનસિકતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી રાજનૈતિક, સામાજિક અને આર્થિક જગતમાં અનેક પ્રકારના પરિવર્તન છતાં પરિવર્તન તહેવારોની પ્રક્રિયા આજે પણ કાયમ છે. સૂર્ય કાલ્પનિક દેવતા નથી, પણ પ્રત્યક્ષ દેવતા છે. અને ખેડૂત સમાજને ત્યારથી જ્યારે વિજ્ઞાનનો આટલો વિકાસ થયો નહોતો અને આધુનિક સેવાઓ ઉપલબ્ધ નહોતી, સૂર્ય ફક્ત ઉષ્મા અને ઉર્જા નહોતો આપતો, પરંતુ ખેતીમાં પણ દરેક રીતે મદદ કરતો હતો. ભારતીય સમાજનો એક વર્ગ આવા પ્રત્યક્ષ દેવતાની પૂજાનું વિધાન કરવામાં ખૂબ જ સમજી વિચારીને નિયમ બનાવે છે. યોગ્ય અર્થોમાં પૂજક કૃષકોએ પોતાના પુરુષાર્થનું પ્રદર્શન કર્યું. પોતાની શ્રમશક્તિથી ખેતીમાં જે કંઈ ઉગતું હતું એ સર્વને પહેલાં સૂર્ય દેવતાને ભેટરૂપે આપતો હતો. આ દ્રષ્ટિએ આ તહેવાર ખેડૂત સમાજના પુરુષાર્થના પ્રદર્શનના રૂપમાં ઉજવાય છે. મેં પ્રિય બેન બિહાર છે. અમારા તહેવાર બહુત હી ભારી હૈ. યે છઠ પૂજા જબ હમારે કોઈ ભી મનકામના પૂરા હોતા હૈ તો હમેશા તહેવાર કરતે હૈ છઠ કા. ખાસ કરકે તો હમારા લડકા રહેતા હૈ તો હમ ભૂખતે હૈ છઠ કા વ્રત. બહુત હી ભારી તહેવાર હૈ. આપકો ભી કુછ ઈચ્છા પૂરા હૈ તો છઠી માઈ સે માંગીએ. છઠી માઈ આપકો પૂરા જરૂર કરેગી. મેરા છઠ પૂજા હૈ. હમ લોગ બહુ ધૂમધામ સે યહાં પે પૂજા કરતે હૈ. છઠ પૂજા હૈ. બહુત બહુત ધન્યવાદ. બસ આ તહેવારના રોજ લોકો ગીત ગાય છે. તેમાંથી અનેક ગીતોનો અર્થ આ પ્રકારનો હોય છે. હે દેવતા, નેત્રહીનોને દ્રષ્ટિ આપો, કુષ્ઠ રોગીઓને રોગ મુક્ત કરો, સ્વસ્થ બનાવો અને એ જ રીતે નિર્ધનોને ધન પ્રદાન કરો. આ જ લોકો તમારા રથને પૂરબથી પશ્ચિમ તરફ લઈ જશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ ગીતમાં પોતાને માટે જ નહીં પણ સમાજના પીડિતને ઉપેક્ષિત લોકો માટે પણ નવું જીવન માંગવામાં આવ્યું છે. આ પ્રસંગે જે ગીત ગાવામાં આવે છે એ પહેલાં સૂર્ય સંબંધિત હોય છે. કોઈમાં ભાસ્કર ભગવાનની મહિમા હોય છે તો ક્યાંક આદિત્યને શીઘ્ર ઉદય થવાની પ્રાર્થના કરવામાં આવે છે. આ ગીતમાં સમસ્ત માનવને સૂર્ય દેવતાનો સેવક માનવામાં આવ્યો છે. આ બધા ગીત ધર્મ અને સમાજ સાથે સંકળાયેલા છે. વ્રતનું નામ છે રવિષષ્ઠી વ્રત, અર્થાત કાર્તિક માસના શુક્લ પક્ષની ષષ્ઠી તિથિના રોજ આ વ્રતનું આયોજન કરવામાં આવે છે. આમ તો આ ચાર દિવસનું વ્રત છે, જેમાં વ્રતના પ્રથમ દિવસે ચતુર્થી તિથિના રોજ વ્રત કરનારી સ્ત્રી અને પુરુષ પવિત્ર થઈને ભોજન કરે છે, જેમાં મીઠાના રૂપમાં સંચળનો પ્રયોગ કરે છે. આગામી દિવસે પંચમીના રોજ વ્રતના 24 કલાકનો ઉપવાસ હોય છે અને ડૂબતા સૂર્યને અર્ધ્ય આપે છે. જે ડાળીમાં સૂર્યને અર્ધ્ય આપવામાં આવે છે એ ડાળીમાં પૂજા સામગ્રી, ધૂપ, દીપ ઉપરાંત 5 પ્રકારના ફળ, કેળા, લીંબુ, સંતરા, નારિયેળ અને સીતાફળ ચડાવવામાં આવે છે. આ ઉપરાંત મૂળા, શેરડી, હળદર, સુરણ વગેરે પણ ડાળમાં મૂકવામાં આવે છે. સૂર્ય ભગવાનના સૌથી મુખ્ય વ્યંજન પકવાનને ગણાય છે, જેમાં ડાળીમાં ચઢાવવા માટે ખૂબ જ શુદ્ધતાથી ઘઉં ધોઈને સૂર્યપ્રકાશમાં સૂકવીને તેનો લોટ બનાવાય છે અને પછી તેને દૂધથી પલાળી એક એવા સંચામાં નાખીને આકાર આપવામાં આવે છે જેના પર સૂર્ય દેવતાનું ચિત્ર હોય છે. પછી તેને શુદ્ધ ઘીમાં તળીને ડાળીમાં ચઢાવીને દેવતાને અર્ધ્ય આપવામાં આવે છે. ये छठ पूजा है ना, ये बिहार में खास करके बहुत बड़ा इलाका में बिहार में मनाया जाता है. यूपी में भी थोड़ा जगह मनाया जाता है. और ये जो छठ पूजा है सबसे पवित्र हमारे लोगों का जितना पूजा होता है उसमें सबसे पवित्र छठ पूजा इसको माना जाता है. और इसकी पवित्रता क्या है कि हम लोग गेहूँ वहूँ थोड़ा सुखाते हैं, फिर वहाँ पर बैठते हैं कि कोई चिड़िया चुरुंग नहीं खा लेवे, फिर उसके बाद में उसको दड़ करके पूरा सफाई से उसके बाद में दड़ करके उसका लोट ठेकुआ बनाते हैं. ठेकुआ से होता है और फिर चावल का भी आता है, चावल का भी उसमें गुड़ डाल करके वो भी पूजा करते हैं. बाकी यहाँ पर सब अधिकतर हम लोग फल की फल से इसमें जो जैसे धरती में जो है आए उससे भी पूजा होता है. मूली हुआ, शकरकंद हुआ, पानी में जो होता है सिंघाड़ा उससे भी पूजा होता है.
ષષ્ઠી તિથિના સાંજથી લઈને આ ખીરા દીપમાળા સજાવીને ગીત મંગળ વગેરેનું આયોજન કરી વ્રત કરનારાનું મનોબળ વધારવામાં આવે છે અને સપ્તમી તિથિના રોજ ઉગતા સૂરજને અર્ધ્ય આપીને પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. પછી વ્રત કરનારા વ્રતી ભોજન કરે છે. અહીં વ્રત કરનાર વ્યક્તિની કલ્પના શક્તિ જુઓ. ષષ્ઠી તિથિ ઉચ્ચારણ વિપર્યને કારણે છઠ્ઠી બની ગઈ અને સ્ત્રીલિંગ હોવાને કારણે સૂર્યની જનની રૂપમાં સ્વીકારવામાં આવી અને ષષ્ઠી તિથિ છઠ્ઠી મૈયા બની ગઈ. ષષ્ઠીનો દિવસ પુલ્લિંગ હોવાથી છઠ વ્રત બની ગયો. બિહાર અને તેના પડોશી ઉત્તર પ્રદેશની સીમાના કેટલાક જિલ્લામાં આ વ્રત એટલું મહત્વપૂર્ણ છે કે આ વ્રત દરમિયાન નાના મોટા, ધનવાન, ગરીબ અને છૂત અછૂત સુધીનો ભેદ મટી જાય છે. વ્રતનું વિધાન એ ઢંગથી કરવામાં આવ્યું છે કે બ્રાહ્મણ અને પુરોહિતથી લઈને કપડાં સીવનાર દરજી અને ટોકરી બનાવનાર ડોક સુધીના લોકોની માંગ વધી જાય છે. દરેકને તેમના કામના આધાર પર યોગ્ય સન્માન મળે છે. આ તહેવાર સામાજિક સંશ્લેષતાનો પણ પર્યાચક છે.